રાજ્યમંત્રી મનીષાબેન વકીલનું મોટું નિવેદન સામે આવ્યું છે મનીષાબેન વકીલે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એક માહિતી આપી છે તેમણે જણાવ્યું કે રસ્તે રખડતા અને ભીખ માંગતા ભિક્ષુકો માટે રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત ભિક્ષુકોને શોધી અને શેલ્ટર હોમ અને ભિક્ષુક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવશે મહત્વનું છે કે ભિક્ષુકોનું સામાજિક જીવન સુધરે તેવા પ્રયાસ સાથે રાજ્ય સરકારે આ પહેલ કરી છે ત્યારે ભિક્ષુકોની સ્કિલ વધારી અને પગભર કરવામાં આવશે અને રાજ્ય સરકાર તેમને મકાન પણ આપશે આજે સમગ્ર ગુજરાતમાં આગ આઠ મેટ્રો સિટીઝમાં આ ભિક્ષુક કેન્દ્રનું કેવી રીતે સંચાલન કરવું અને એક ડ્રાઇવ લીધો છે જેની સાથે કોર્પોરેશન સમાજ કલ્યાણના અધિકારીઓ અને પોલીસ કમિશનરશ્રી દરેક સિટીના આજથી એ લોકો બેઠક કરીને આજે કેવી રીતે ડ્રાઈવ લઈને એક રાઉન્ડ અપ કરીને આ ભિક્ષુકોને કાં તો શેલ્ટર હોમ કાં તો એમને ભિક્ષુક કેન્દ્રમાં ડિવાઈડ કરીને એને એ લોકોને આઈડેન્ટીફાઈ કરીને અલગ અલગ જગ્યાએ સ્થાયી કરવા સાથે સાથે એ લોકો માટે શું સારું કરી શકીએ કોર્પોરેશન દ્વારા એનજીઓની સાથે મળીને કંઈક એમના માટે અપલિફ્ટમેન્ટ થઈ શકે પોતે એમ્પાવર થઈ શકે પગભર થઈ શકે અને સારું જીવન જીવી શકે એના માટેની આજથી આ બેઠક શરૂ કરી છે આજે વડોદરાથી ડ્રાઇવ શરૂ થઈ કરી રહ્યા છે સુરતમાં તો ઓલરેડી કોર્પોરેશન દ્વારા પણ ત્યાં પણ ખૂબ સારી